નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષય શીખવાના છીએ. પર્યાવરણ વિષયની અંદર આપણે અગાઉના તાસની અંદર જોડકા શીખી ગયેલા. આજે આપણે પર્યાવરણમાં પાઠ એક પંખી ઉડે ફર પાઠના આજે આપણે એક શબ્દમાં જવાબ લખવાના છીએ. શબ્દને અંગ્રેજીમાં વર્ડ કહેવાય, WORD, એટલે શબ્દની બાજુમાં બ્રેકેટમાં તમારે વર્ડ લખવાનું છે. ચાલો બધા અહીંયા જુઓ, તમારે નોટબુકની અંદર નવા પાને સૂચના મારવાની છે. એક શબ્દમાં જવાબ લખો. જુઓ અહીંયા જે રીતે હું શીખું તે પ્રમાણે તમારે નોટબુકની અંદર લખવાનું છે. જુઓ પર્યાવરણ પાઠે પંખી ઉડે ફરર, એક શબ્દમાં જવાબ લખો. શબ્દની બાજુમાં તમારે વર્ડ લખવાનું છે, WORD. ગુડલિસના કોન્સેપ્ટ પ્રમાણે આપણે અમુક શબ્દોની બાજુમાં અંગ્રેજીમાં શબ્દમાં લખવાનું છે. જુઓ એક, વહેલી સવારે કોનો કલરવ સાંભળવા મળે છે. આપણને વહેલી સવારે કોનો કલરવ સાંભળવા મળે છે? પંખીઓનો. કોનો સાંભળવા મળે? પંખીઓનો. તો તમારે પછી ખાલી જગ્યા પાડવાની અને બાજુમાં લખવાનું પંખીઓનો, એટલે પક્ષીઓનો. બરાબર. હવે જુઓ એક લીટી છોડવાની ને બે નંબર આપવાનો. કાગડાનો અવાજ કેવો હોય છે? કાગડાને અંગ્રેજીમાં શું કહેવાય? ક્રો. એટલે બ્રેકેટમાં તમારે કાઉન્સ કરીને લખવાનું, CROW. કાગડાનો અવાજ કેવો હોય છે? કાગડો શું કરે? કા કા કા. એટલે એનો અવાજ કેવો હોય? કા કા. તો બાજુમાં તમારે ખાલી જગ્યા પાડવાની, પછી કા 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 લખવાનું. બરાબર. જુઓ હવે ત્રણ, ચી ચી કોણ કરે છે? તમને ખબર જ છે ચી ચી કોણ બોલે? ચકલી. તો એ બાજુમાં લખવાનું આપણે ચકલી, ખાલી જગ્યામાં. બરાબર. પાછળ પ્રશ્ન પૂરો થાય એટલે. અને ચકલીને અંગ્રેજીમાં શું કહેવાય? સ્પેરો. એટલે કાઉન્સમાં લખવાનું અંગ્રેજીમાં, SPARROW, સ્પેરો. સમજાઈ ગયું બધાને? આ રીતે તેની બાજુમાં તેનો સ્પેલિંગ લખવાનો. હવે જુઓ ચાર, કુકડાનો કલર કેવો હોય છે? કુકડાને અંગ્રેજીમાં કોક કહેવાય, COCK. કુકડાની બાજુમાં તમારે કૌંસમાં COCK લખવાનું છે. કુકડાનો કલર કેવો હોય છે? કેવો હોય કુકડાનો કલર? પચરંગી. તો આપણે લખીશું પચરંગી. આ રીતે તમારે બધા જ વાક્યો લખવાના છે એક શબ્દમાં, અને તેની પાછળ તેના જવાબ લખવાના છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે એક શબ્દમાં જવાબ લખવાના, એક એક લીટી છોડીને, એક એક શબ્દમાં એક એક લીટી છોડીને એક એક વાક્ય લખવાનું. અસ્તુ.